નમસ્તે મિત્રો, હું છું હિતેશ બાવરવા. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે શીખીશું કે મોબાઈલમાં ઈમેલ આઈડી થોડી જ મિનિટોમાં કેવી રીતે બનાવી શકાય, એ પણ બહુ સરળ અને આસાન રીતે. તો ચાલો જોઈએ. મિત્રો, સૌથી પહેલાં તમારા મોબાઈલ ફોનમાં જીમેલ આઈડી નામની એપ્લિકેશન હશે. દરેક એન્ડ્રોઈડ ફોનમાં ઇનબિલ્ટ ડાઉનલોડ જ હોય છે. તેને ઓપન કરો. તેને ઓપન કરતાની સાથે જ ઉપરની બાજુ જમણી સાઈડમાં પ્રોફાઇલ પિક્ચર દેખાય છે, ત્યાં ટચ કરો. ત્યાં ટચ કરશો એટલે એડ એકાઉન્ટ નામનો ઓપ્શન છે, તેને ટચ કરી ઓપન કરો. તેને ઓપન કરતાની સાથે જ સેટઅપ ઈમેલ નામ ઈમેલ અને નીચે ઓપ્શન લખેલા છે તેમાં ગૂગલને ટચ કરો. ગૂગલને ટચ કરશો એટલે તમારા મોબાઈલ ડિસ્પ્લેના જે ફિંગરપ્રિન્ટ અથવા તો પિન હશે તે આપવાના થશે. તે આપશો અને નેક્સ્ટ કરો. નેક્સ્ટ કરશો એટલે તમને ઈમેલ આઈડી અથવા તો ફોન નંબર પૂછશે. જો તમારે ઓલરેડી ઈમેલ આઈડી અગાઉથી બનાવેલ હોય તો અહીંયા ઈમેલ આઈડી આપીને તમે નેક્સ્ટ કરી શકો છો. આપણે અહીં નવું ઈમેલ આઈડી બનાવવાનું છે એટલે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું. ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી ફોર માય સેલ્ફ ઉપર ક્લિક કરો. પછી તમને ફર્સ્ટ નેમ પૂછશે. અહીં હું મારા ભાઈનું એકાઉન્ટ બનાવું છું એટલે ફર્સ્ટ યોગેશ લખીશ. નીચે લાસ્ટ નેમ, લાસ્ટ નેમમાં બાવરવા, BAVARVA. નેક્સ્ટ, અહીં તમારે તમારી જન્મ તારીખ નાખવાની છે. જેન્ડર પૂછશે, મેલ. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરો. હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને સજેશન આઈડી પૂછશે. આ પ્રકારમાંથી ગમે તી તમે ચોઈસ કરી શકો છો, અથવા તો ત્રીજો ક્રિએટ યોર ઓન જીમેલ આઈડી, તમારા રીતે તમે પસંદ કરી શકો છો. હું અહીં જે પહેલું છે યોગેશ બાવરવા 95@gmail.com. મિત્રો, અહીં એક વાતની નોંધ લેશો તો જે તમે જીમેલ આઈડી ક્રિએટ કરો છો તો વચ્ચે પેસ મૂકવાની રહેતી નથી, સળંગ લખવાનું હોય છે. સિલેક્ટ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરશે. પછી તમારે પાસવર્ડ ચોઈસ કરવાનો હોય છે જે તમારા જીમેલ આઈડી માટેનો હોય છે. અહીંયા હું પાસવર્ડ એન્ટર કરીશ. અહીંયા આઈ જેવું બટન દેખાય છે, ત્યાં ટચ કરશો તો તમને તમારો પાસવર્ડ પણ ડિસ્પ્લે ઉપર શો થશે. પાછો એને પાસવર્ડ બીજી વખત કન્ફર્મમાં એન્ટર કરવાનો છે. પછી નેક્સ્ટ ઉપર ક્લિક આપશું. ફોન નંબર, તમે ફોન નંબર એડ કરવા માગો છો. અહીં ફોન નંબર ફરજિયાત નથી, તમે નો એડ કરવા હોય તો સ્કીપ કરીને આગળ જઈ શકો છો. હું સ્કીપ કરીને આગળ જઈશ. હવે રિવ્યૂ યોર એકાઉન્ટ, તમારું એકાઉન્ટનું રિવ્યૂ બતાવશે. કી ટાઈપનું તમારું ઈમેલ એડ્રેસ હશે, યોગેશ બાવરવા 95@gmail.com. આ ઈમેલ એડ્રેસ અને તમારો પાસવર્ડ ખાસ બુકમાં નોંધી લેશો. ભવિષ્યમાં ગમે ત્યારે તમારે પાછો પાસવર્ડ ભૂલાઈ જાય તો પાછા એના આધારે તમે લોગિન થઈ શકો. સ્ક્રોલ કરી નીચે જશો અને આઈ એગ્રી ઉપર ટચ આપશો. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે નવું ઈમેલ આઈડી બનાવ્યું તે ક્રિએટ થઈ ગયું છે. તેને જોવા માટે ઉપર પ્રોફાઇલ પિક્ચર દેખાય છે, ત્યાં ટચ કરો. ત્યાં ટચ કરશો એટલે નીચે તમે જોઈ શકો છો યોગેશ બાવરવા 95@gmail નામનું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. તો મિત્રો, આ રીતે તમારા મોબાઈલમાં જ તમે સૌથી ઝડપથી અને આસાન રીતે તમારું ઈમેલ આઈડી ક્રિએટ કરી શકો છો. થેન્ક યુ.